વ્હલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં આજે આપણે ધોરણ આઠના સંસ્કૃત વિષયના પાઠ નંબર આઠ મમ દિનચર્યાના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું શરૂ કરીએ પ્રશ્ન નંબર એકથી નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો તો અહીં તમે જોઈ શકો છો ઉત્તિષ્ઠામી ષડવાદંત દંતધાવનમ તદંતરમ જનન્યા વાર્તાલાપમ વગેરે જેવા શબ્દો આપેલા છે ત્યાર પછી પ્રશ્ન નંબર બે પોતાની દિનચર્યાને લગતા પ્રશ્નોના ઉત્તર આપો પહેલું ભવાન કદા ઉ તો જવાબ આવશે અહમ પ્રાતડવાદને ઉત્તિષા બીજું ભવાન કતિવાદને વાદને પ્રાર્થના કરો તો જવાબ આવશે અહમ પ્રત સાધષ વાદને પ્રાર્થના કરો ત્યાર પછી ત્રીજું ભવાન કદા વિદ્યાલય ગ્છતિ तो जवाब आशे अहम् सपात दशवादनेद्याल गच्छामि। चौथो भवती कदा क्रीडती तो जवाब आशे अहम साधवादनत सपात सप्तवादन सप्तवादनपर्यतः क्रीडा पचमो भवान कति वादने गृहकार्य कौती तो जवाब अहम् प्रभाते नववादन तशवादनपर्यतः गृहकार्य कौचि छठो सवाल भवान कदा भोजन कौती તો જવાબ આવશે અહમ સાધ્ય એકાદશ વાદને ભોજન કરો સાતમો સવાલ ભવતી કદા સ્વાધ્યાય કરોતી તો જવાબ આવશે અહમ રાત્રો અઠવાદન તવવાદન પર્તમ સ્વાધ્યાય કરોમી આઠમું ભવાન કદાચ શયન કરોતી તો જવાબ આવશે અહમ દશ વાદને શયન પ્રશ્ન નંબર ત્રણ કોષ્ટક પરથી વાક્યો બનાવો તો અહીં આપણને કોષ્ટક આપેલું છે જોઈએ તેના ઉપરથી આપણે વાક્યો તો પેલું વાક્ય આ પ્રમાણે બનશે પ્રત ષડવાદને ઉત્થાન બીજું પ્રત નવવાદને અલ્પાહારં ક્રીજું મધ્યાહને દ્વાદશવાદને પઠન કરો ચોથું સાયં ષડવાદને ભોજન પાંચમો સાય સપ્તવાદને કથાશ્રવણ કોઠું રાત્રે અઠવાદને અધ્યયન સાતમો રાત્રો દશવાદને શયું ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર ચિત્રજોય અને સમય નોંધી અને વાક્ય લખો બાલો સાયં સાધ્ય શડવાદને કેડતહ બીજુ ચિત્ર છે બાળક પ્રાત ષવાદને ઉષતિ ત્યાર પછીનું ચિત્ર જે આપેલું છે એમાં આવશે છાત્ર એકાદશવાદને પ્રાર્થના કુવંત ત્યાર પછીનું ચિત્ર બાલા બાલિશ રાત્રો નવવાદને દુર્દર્શનમ પશ્યંત ત્યાર પછી બાલા બાલિચ સપદ દ્વાદશવાદને વિદ્યાલય ગછી ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 5 ઉદાહરણ પ્રમાણે તમારી દિનચર્યાના વાક્યો બનાવો પહેલું અહમ ખાલી જગ્યા યોગાભ્યાસ કોમી તો જવાબ આવશે પ્રાત પંચવાદને બીજું અહમ પ્રત નવવાદનઃ સાધ્ય પર્યંતમ ખાલી જગ્યા તો જવાબ આવશે પ્રાર્થના ત્રીજું અહમ ખાલી જગ્યા અધ્યયન કરો તો જવાબ આવશે સાયંકાલે પર્યંતમ ચોથું અહમ સાયં સપ્તવાદન પર્યંતમ ખાલી જગ્યા ક તો જવાબ આવશે નદી તટે પ્રચલનમ પ્રશ્ન નંબર છ ઉદાહરણ પ્રમાણે વાક્યો બનાવો તો અહીં તમે જોઈ શકો છો કે આપણને એક બસનું સમયપત્રક આપવામાં આવેલું છે તો આ તમારે ધ્યાનપૂર્વક જોવાનું છે અને ત્યાર પછી નીચે જુઓ આપણને એક ઉદાહરણ આપેલું છે તો એ પ્રમાણે આપણે વાક્યો બનાવવાના છે તો જોઈએ આપણે પેલું વાક્ય પોરબંદર તો અહમદાબાદ લોકયાનમ દસ વાદને ગચ્છતી એવમ દસ વીસ વાદને ત્યાર પછી બીજું છે બાટવા તો વડોદરા લોકયાન બારને પંદર વાદને આગછતી એવ બાર ત્રીસ વાદને ગમીશ્ય એવી રીતે ત્રીજું છે જામજોધપુર તો જસદણ લોકયાનમ પંદર પાંચ વાદને આગ્છતી એવ પંદર દસ વાદને ગમીશ ચોથું કોલકી ધોરાજી લોકયાન સોલા ત્રીસ વાદને આગ્છતી એવ સોલા વાદને ગમી ત્યાર પછી પ્રશ્ન નંબર સાત નીચેના પ્રશ્નોના સંસ્કૃતમાં ઉત્તર લખો પેલું ભવાન પ્રતિદિન પ્રત ષડવાદને કં કહો ઉત્તર અહમ પ્રતિદિન શયન ત્યાગમ શયનત્યાગમ બીજું ભવાન પ્ર સપ્તવાદને કં કહો ઉત્તર અહમ પ્ર સપ્તવાદને સ્નાો ત્રીજું ભવાન પ્રવવાદન દસવાદન પર્ત કં કરો તો ઉત્તર અહમ નવવાદન દશવાદન પંતમી ત્યાર પછી ચોથું ભવાન વિદ્યાલયત કદાચ આગ્છતિ ઉત્તર અહમદત સાય ષડવાદને આગ્છા પાંચમો ભવાન વિદ્યાલએ એકવાદન ષડવાદન પં કં કહો ઉત્તર અહમદે એકવાદન ષડવાદન પં વિષયા પઠામે ત્યાર પછી છઠ્ઠું भाव साय षवादन तप्तवादनपर्य क्रीडांगणे किं कौती उत्तर अहम साय ष्वादनतः सप्तवादनपर्यत क्रीडांगणे क्रीडा सा सात मु भाव साय सप्तवादनत अठवादनपर्य कौती उत्तर अहम साय सप्तवादनतः अष्टवादनपर्यत पठा आठमु रात्रो नववादने कथ कथय रात्रो मम पिता प्रतिदिन कथा कथय ત્યાર પછી નવમું શયન પૂર્વ ભવાન કિમ કરોતી ઉત્તર શયન પૂર્વે અહમ પ્રાર્થના કરો મી ભવાન રાત્રો કદા શયનમ કરો ઉત્તર અહમ રાત્રો દશવાદને વાદની શયનમ કરોમી ત્યાર પછી પ્રશ્ન નંબર આઠ પ્રશ્ન નંબર સાતમાંના દસ ઉત્તરોનું ગુજરાતીમાં ભાષાંતર કરો પહેલું હું દરરોજ સવારે છ વાગે પથારી છોડું છું બીજું હું સવારે સાત વાગે ના છું ત્રીજું હું સવારે નવ વાગ્યાથી દસ વાગ્યા સુધી અભ્યાસ કરું છું ચોથું હું નિશાળેથી સાંજે છ વાગે આવું છું પાંચમું હું નિશાળમાં એક વાગ્યાથી છ વાગ્યા સુધી જુદા જુદા વિષયો શીખું છું છઠ્ઠું હું સાંજે છ વાગ્યાથી સાત વાગ્યા સુધી રમતના મેદાનમાં રમું છું સાતમું હું સાંજે સાત વાગ્યાથી આઠ વાગ્યા સુધી ભણું છું આઠમું રાત્રે નવ વાગે મારા દાદા દરરોજ વાર્તા કહે છે નવમું સૂતા પહેલાં હું પ્રાર્થના કરું છું દસમું હું રાત્રે દસ વાગે સુઈ જાઉં છું ત્યાર પછી પ્રશ્ન નંબર નવ પ્રશ્ન નંબર સાતમાના જે પ્રશ્નોમાં ભવાન કે ભવતી કરતા છે ત્યાં ત્વમ કરતા મૂકો અને એ ફરીવાર વાક્યો બનાવવાના છે તો આ પ્રમાણે પ્રાતઃવાદને બીજું ત્વમ પ્રાતઃ સપ્તવાદને કિમ કરોશી ત્રીજું ત્વમ પ્રાતઃ નવ દશવાદન પર્યંતમ પર્તમ કિમ કરોશિ અને ચોથું ત્વમ વિદ્યાલયત કદા આગ્છશ ત્યાર પછી પાંચમું ત્વમ વિદ્યાલયે એકવાદન ષડવાદન પર્યંતમ કિમ કરોષિ છઠ્ઠું ત્વમ સાયમ ષડવાદનતઃ સપ્તવાદન પર્યંતમ ક્રીડાંગણે કિમ કરોષિ સાતમું તમ સાયમ સપ્તવાદનતઃ અષ્ટવાદન પર્યંતમ કિમ કરોષિ આઠમું શયન પૂર્વે ત્વમ કિમ કરો અને નવમું ત્વમ રાત્રો કદા શયનમ કરોષિ આ પાઠનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવા બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું આપણે એક નવા પાઠના સ્વાધ્યાયના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને દરેક સંસ્કૃતના જે પાઠ છે તેના વિડીયો સોલ્યુશન્સ અને ની લિંક આપવામાં આવેલી છે